નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાના આ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 7.1 ની હવે આપણે શરૂઆત કરીએ. અંતરસૂત્ર નો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. વારંવાર આપણને એમ કહે છે કે અંતર મેળવો, તો અંતરસૂત્ર તમે યાદ રાખી લીધું હશે. હવે x1 y1 અને x2 y2 વાળા કોઈ પણ બે બિંદુઓ આપેલા હોય તો એમની વચ્ચેનું અંતરસૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. અથવા તો તમારે વર્ગમૂળ વાળું સૂત્ર નથી વાપરવું તો તમે AB નો વર્ગ કરી નાખો. તો AB નો વર્ગ બરાબર શું થઈ જશે? વર્ગમૂળ સામેની બાજુ જતું રહેશે, જમણી બાજુ, અને ખાલી માત્ર આવશે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આ સૂત્રની મદદથી સ્વાધ્યાય 7.1 આપણે ગણતરી કરીએ. પ્રશ્ન નંબર 1 શું કહે છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો. કે બિંદુઓની જોડ આપી દીધી છે આપણને, જોડ એટલે કે જોડીમાં બે બે બિંદુઓ આપી દીધા છે, એમની વચ્ચેનું અંતર મેળવો. તો જવાબ નંબર 1, બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. અંતર સૂત્ર આપણને યાદ છે કે અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે એમાં પહેલું તમને આપ્યું છે 2, 3 અને 4, 1, તો આપણે લઈ લઈએ ભાઈ a ઓફ x1 y1 બરાબર ધારો કે 2, 3 છે અને એમાં જ તે બરાબર b ઓફ x2 અને y2 બરાબર 4 અને 1. મતલબ કે a ઓફ x1 y1 મતલબ કે x1 ને આયામ 2, y1 બરાબર 3, x2 બરાબર 4 અને y2 બરાબર છે 1. બરાબર, આ પહેલો એમ અને આ બીજો એમ, એની કિંમતો એ રીતે આપણે આગળ દરેક દાખલામાં સમજીશું. તો એમની વચ્ચેનું અંતર જ્યારે મેળવવું છે તો AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. તો વર્ગમૂળમાં x1 એટલે કે 2 માઇનસ x2 એટલે કે 4 નો વર્ગ વત્તા x1 એટલે y1 એટલે 3 અને y2 એટલે 1 નો વર્ગ. ચાલો, વર્ગમૂળમાં 2 માંથી 4 જશે તો માઇનસ 2 નો વર્ગ વત્તા 3 માંથી 1 જાય તો પ્લસ 2 નો વર્ગ બરાબર વર્ગમૂળ 2 માઇનસ 2 નો વર્ગ પણ પ્લસ 4 અને પ્લસ 2 નો વર્ગ પ્લસ 4 તો વર્ગમૂળમાં થઈ જશે 8. માટે AB બરાબર હવે 8 નું વર્ગમૂળ નહીં મળે તો શું કરવાનું? વર્ગમૂળ વાળી કિંમત કઈ છે તો કે 4. તો 4 2 8, 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2, અને વર્ગમૂળમાં 2 જે તમને મળી ગયું અંતર AB. બરાબર, શું મળી ગયું આપણને? અંતર AB બરાબર, માટે લખી શકો તમે અંતર AB બરાબર 2 વર્ગમૂળમાં 2, આ એની કિંમત. ચાલો, એ જ રીતે આ સમજૂતીથી આપણે આગળના દાખલાઓ ગણવાના છીએ. તો એમાં બીજું, A નો યામ કયા આપેલા છે? માઇનસ 5 અને 7, અને B ના યામ છે માઇનસ 1 અને 3. એટલે કે A ઓફ x1 y1 બરાબર માઇનસ 5 અને 7 અને B ઓફ x2 y2 બરાબર માઇનસ 1 અને 3.
तो अंतर सूत्र लगाड़िए AB बराबर वर्गमूल में x1 माइनस x2 नो वर्ग y1 माइनस y2 नो वर्ग એટલે કે x m ની બાદબાકી નો વર્ગ વત્તા y m ની બાદબાકી નો વર્ગ ચાલો બરાબર વર્ગમૂળ ચાલો x1 એટલે કેટલા છે -5 y1 એટલે -1 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ છે અને આ માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જશે +1 નો આવશે વર્ગ આવો ખાસ ધ્યાન રાખવાનું છે આ પ્રકરણમાં આ નાનકડી ભૂલો જ તે તમારો માર્ક્સ કટ કરાવી શકે છે કે અહીંયા -5 પહેલી જે કિંમત છે એ તો માઇનસ જ લખવાની પણ અહીંયા વચ્ચે દર વખતે આપણે નિશાની અંતર સૂત્રમાં બરાબર કૌંસમાં નિશાની માઇનસ ની આવે એટલે બીજો આયામ જો માઇનસ આવતો હોય તો માઇનસ અને માઇનસ થઈ જશે પ્લસ નો વર્ગ વત્તા YM Y1 એટલે 7 અને Y2 એટલે 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં -5 1 તો માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 1 જાય તો 4 મોટા પદની નિશાની 7 માંથી 3 જાય તો 4 તો -4 નો વર્ગ પણ +16 અને 4 નો વર્ગ 16 તો વર્ગમૂળમાં થઈ જશે બરાબર કેટલા 32 32 નો વર્ગમૂળ સીધો નહી મળે તો AB બરાબર આપણે શું કરીશું 16 ગુણ્યા 2 બરાબર છે 16 ગુણ્યા 2 16 2 32 16 નો વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 બરાબર AB ચાલો મળી ગઈ આપણને કિંમત આગળ વધીએ એમાં તે ત્રીજો a ના આયામ છે ab અને b ના આયામ છે -ab a x1 અને y1 બરાબર છે ab અને b x2 અને y2 બરાબર છે -a અને -b તો ab અંતર જ્યારે મારે મેળવવું છે તો શું કરીશું સૂત્ર તે આપણી પાસે યાદ છે x આયામ ની બાદબાકી નો વર્ગ વત્તા y આયામ ની બાદબાકી આખા કૌંસ નો વર્ગ બરાબર વર્ગમૂળ માં ચાલો x આયામ ની બાદબાકી તો પહેલો a જો આવી ગયો આગળ -a તો માઇનસ માઇનસ પ્લસ a નો વર્ગ વત્તા ચાલો y1 એટલે b અને માઇનસ છે માઇનસ પ્લસ b નો વર્ગ બરાબર વર્ગમૂળમાં ચાલો a + a એટલે 2a નો વર્ગ વત્તા b + b એટલે 2b નો વર્ગ તો વર્ગમૂળમાં 2a નો વર્ગ તો 2 નો વર્ગ 4 a નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 અને b આખા નો વર્ગ એટલે કે b નો વર્ગ બંને માંથી અહીંયા શું થશે તો કે 4 સામાન્ય આવશે તો a નો વર્ગ વત્તા b નો વર્ગ હવે 4 નો વર્ગમૂળ મળે 2 પરંતુ આપણે જ્યારે બંને સંખ્યાઓ સરવાળામાં આપેલી છે અને દરેકના વર્ગ છે તો આનું વર્ગમૂળ મળતું નથી વિદ્યાર્થી મિત્રો ઘણીવાર અહીંયા ભૂલ કરે છે ઘણા એવા કે અહીંયા કૌંસમાં તમને a² + b² આપ્યું છે તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે તો કે 4 નું વર્ગમૂળ 2 અને a² + b² તો લખી નાખે a + b તો આવી મિસ્ટેક આપણે અહીંયા કરવાની નથી બરોબર છે કારણ કે આ કૌંસ જ્યારે આપેલો છે બરોબર a વર્ગ b વર્ગ નો બે સંખ્યાના વર્ગનો સરવાળો આપ્યો છે તો એની આ અચળ સંખ્યા માટે આવી રીતે વર્ગમૂળ નીકળતું નથી તો માટે ab બરાબર બે કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ એવી જે અજ્ઞાત કિંમતો છે એનું વર્ગમૂળ આપણને મળે નહીં ચાલો પ્રશ્ન નંબર પહેલાના ત્રણ દાખલાઓ ગણ્યા હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર મેળવો તો પ્રશ્ન નંબર બીજો બિંદુ 0 0 એટલે યાદ કરો કોના યામ હોય 0 0
उगम बिंदु ना बिंदु एने आपणे लईशुं ओ ओ 00 नु ए ऑफ x1 y1 सॉरी एने आपणे xy ज कही दियो कारण के ओ तो 00 छे एटले xy बराबर 36 15 थी अंतर बराबर ए उगम बिंदु छे ओ उगम बिंदु छे उगम बिंदु नु ए ऑफ xy बराबर 36 15 थी अंतर बराबर तो उगम बिंदु नु कोई बिंदु थी अंतर नु सूत्र आपणे शीखी गया छे बराबर तो अहींया ओ अने ए छे एटले ओ ए बराबर शुं आवशे तो के x नो वर्ग वत्ता y नो वर्ग शुं आवे तो के वर्गमूळ मां x नो वर्ग वत्ता y नो वर्ग तो वर्गमूळ मां 36 नो वर्ग वत्ता 15 नो वर्ग तो 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ તો 36 નો વર્ગ આવશે 35 નો વર્ગ કેટલો થઈ જશે 12 25 બરોબર 3 4 12 12 25 અને 36 નો વર્ગ થઈ જશે 12 25 એટલે 12 96 બરોબર वत्ता 15 नो वर्ग 225 बराबर वर्गमूल में बराबर 1296 36 नो वर्ग 6 नो वर्ग 36 वत्ती 3 3 6 18 दूने आ બરોબર છે આ 6 નો વર્ગ 36 વધી આવશે 3 ચાલ 3 6 18 18 2 36 અને 3 39 ના 9 આવશે વધી આવશે 3 3 નો વર્ગ 9 અને 9 ને 3 12 તો 1296 અને 225 ચાલો સરવાળો કરીએ 6 ને 5 11 વધી 1 9 ને 2 11 ને 12 ના 2 વધી 1 2 ને 2 4 અને 4 ને 1 5 અને 1 1500 ને આવ્યા 21 કેટલા આવ્યા 1500 ને 21 અને 1521 બરાબર છે એ 39 નું વર્ગમૂળ છે બરાબર એટલે અહીંયા આવે વર્ગમૂળમાં 39 ગુણ્યા 39 એટલે કે 39 નો વર્ગ તો તમને એ અંતર OA બરાબર કેટલા મળશે 39 કેટલા મળશે 39 તો આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય 7.1 સ્વાધ્યાય 7.1 ના પ્રથમ બે પ્રશ્નો એક અને બે પૂર્ણ કરીએ આપણે આ પ્રશ્નોમાં કોઈ જગ્યાએ જો ક્વેરી કેટ આઉટ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો સિમ્પલ અંતર સૂત્ર આપણે યાદ રાખીશું અને 1 થી ને 40 અથવા તો તમે 1 થી ને 50 સુધીના વર્ગ જો પાકા કરી લ્યો તો તમારી માટે એ કિંમતો એના કરતાં પણ વધારે સરળ થઈ જાય બરોબર છે તો આ સાથે આપણે અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ સોરી સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 1 અને 2 પૂર્ણ કરીએ આ પ્રશ્નોમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ